તો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલાં આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું પોઝિશન શું છે માર્કેટની અત્યારે કયા પ્રકારના ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન અથવા તો માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલા બજાર પર આપણે વાત કરીએ બજાર આજે બે દિવસની રજા બાદ ખુલી રહ્યું છે પહેલા તો વલણ નું છેલ્લું અઠવાડિયું છે આઠવાડિયું કેવું લાગી રહ્યું છે બજારમાં આપની દ્રષ્ટિએ અત્યારે જો વલણ નું જેમ કીધું કે છેલ્લું અઠવાડિયું છે ફક્ત વલણ તો મહિનાનું થાય વીકલી થાય વર્ષનું પણ ફાઇનાન્શિયલ યર નું પણ લાસ્ટ વીક છે તો દેખીતી વસ્તુ છે મને એક જોક યાદ આવી ગયો તમે બોલતા ના ત્યારે મને એક જોક યાદ આવી ગયો બહુ જૂની વાત છે જ્યારે હું ટીવી ઉપર બે હજાર છ થી અહીંયા કાર્યક્રમ કરી રહ્યો છું બે હજાર છ સાતમાં લોકો આપણા દર્શક મિત્રો જ હું કયા કપડા પહેરું છું ને એના ઉપરથી એ લોકો જજ કરતા હતા કે આજે બજારમાં તેજી થશે કે મંદી થશે જોક હું કિરિયસલી જજમેન્ટ થાય મને એ વસ્તુ એકદમ અચાનક યાદ આવી ગઈ કેમ યાદ આવી ગઈ કે જ્યારે મેં આપને આ ટીવી પર જોયું ને તો મેં મારો જોયું કે મેં બ્લુ પહેર્યું છે અને આપે રેડ સ્ટોનમાં પહેર્યું છે

કે બજારનું ટેન્શન એટલું બધું હોય છે જ્યારે બજારમાં તમે બેસતા હો છો જે વ્યક્તિ રાઈટ સ્ટ્રેટેજી સાથે કામ કરતા હોય છે તો એમને એટલું કદાચ ટેન્શન નથી હોતું પણ મોસ્ટ ઓફ ધ પર્સન જે બજારમાં હોય છે એમને સ્ટ્રેસ હોય છે ઓકે બજાર આપણે ગઈ વખતે જે વિચાર્યું હતું એ પ્રમાણે જ આપણને જોવા મળ્યું છે વોલાટિલિટી વિથ નેગેટિવ બાયસ નેગેટિવ થયું શુક્રવારે મેં વાત કરી હતી મેં આપણે એક લેવલ આપ્યો તો ફોર એટી વન નિફ્ટીમાં રાઈટ તો આપણે જસ્ટ ચેક કરીએ કે ભાઈ ફોર એટી આપણે કઈ રીતના આપણે જોયું છે ચૌદ હજાર ચારસો એક્યાસી શરૂઆતમાં આપણે જો ચૌદ હજાર ચારસો નીચે બંધ આપ્યું ત્રણસો તો આપણે ફર્સ્ટ ફિફ્ટીન મિનિટમાં નથી કરતા આપણને ફોર એટી વન ક્રોસઓવર જોવા મળે છે રફલી છે એક રફ જે તમને કીધી કે એક કલાક જ હોય તો આપણે છોડી દેતા હોઈએ છે ફર્સ્ટ વન અવર આપણે ટ્રેડ નથી કરતા દસ પછી એટલે દસ થી સવા દસ માં આપણને સિગ્નલ મળી ગયું ફોર એટી વન ઉપર આવી ગયું છે તો ફોર એટી વન ઉપર આપણને બંધ જોવા મળે છે સવા દસ વાગે પાંચસો ઉપર તો ત્યાં તમને બે સિગ્નલ મળી ગયા એક મારે ઇન્ટરડે સ્ટ્રેટેજી વન કે એક અવર એક કલાક પછી તમારે કામ કરવાનું છે અનદર તમારા પાસે ટેકનિકલ લેવલ હતું કે ફોર એટી વન ઉપર જાય તો માર્કેટ પોઝિટિવ છે રાઈટ તો સોને પે સો આગા એવરીથીંગ વોઝ લાઇક એ જે કહીએ ને કે તમે સાસરી પક્ષમાં જાઓ તો કેવી જમાઈની તમારી આમ જમાઈ રાજાની તૈયારી હોય એકદમ માન સન્માન આપતો એ રીતના માર્કેટે આપણા શબ્દને કે આપણે જે ઇન્ટરપ્રિટેશન કર્યું હતું એ રીતના આપણને તૈયારી જોવા મળી હતી અને માર્કેટે કીધું કે આવો આજે તમે કમાવો લેવલ તમને હું પરફેક્ટલી આપી દઉં છું એ પ્રમાણે માર્કેટે આપણને સાથ સહકાર આપ્યો આપણા લેવલને માન આપ્યો અને માર્કેટે પછી ફોર એટી વન એટલે સવા દસ પછી માર્કેટ એ જે તેજી બતાવી છે પછી જ્યાં સુધી હું સમજું છું કે અહીંયા ચાર્ટ બોલે છે ચારસો અઠ્ઠાવનનો જ લો બન્યો છે એનાથી નીચે લો નથી બન્યો ઉપરમાં પછી સિક્સ વન સેવન આ એક બીજો બ્રેકઆઉટ લેવલ હતો સિક્સ વન સેવન બી આપણને ક્રોસઓવર જોવા મળ્યું જે આપણને સેવન હંડ્રેડ એન્ડ એટી પ્લસ લઈ ગયું છે માર્કેટ ટાર્ગેટ શું દેખાય છે હવે તો જી હા મને પંદર હજાર આ વીકમાં દેખાય છે બટ એનો મતલબ એ નથી કે પંદર હજાર દેખાય છે એટલે તમે અત્યારે માર્કેટ ખુલતાથી જ તમે ટ્રેડ કરો કે તમને પંદર હજાર જોવા મળી જાય ઓન ધ લોવર સાઈડ ચૌદ હજાર ત્રણસો ચૌદ હજાર પાંચસો આ એક સપોર્ટ ઝોન છે ચૌદ હજાર ત્રણસો મારા માટે ખૂબ જ એક સપોર્ટ ઝોન છે ટોટલ વીક માટે લેવલ્સ ખાસ સમજી લેજો ઉપરમાં પંદર હજાર પંદર હજાર એકાવન મારા માટે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે એના ઉપર એક દિવસનું બંધ મળે અને પછી એના ઉપર ટ્રેડ કરતો જોવા મળે તો આપણે પંદર હજાર ત્રણસો પચાસ ને ચારસો સુધી પણ આપણે જઈ શકીએ છીએ કે ત્રણસો ચારસો સુધી પણ આપણે જઈ શકીએ છીએ તો બીવેર ઓફ ઓલ થિંગ્સ સાથે સાથે હું તમને એ પણ કહું કે પીસીઆર રેશિયો આપણે જોઈએ છે પુટ કોલ રેશિયો આપણે જ્યારે જોવા બેસીએ છીએ તો પુટ કોલ રેશિયો આ વીક નો આ મંથનો રાધર આ મહિનાનો પીસીઆર રેશિયો ઝીરો પોઈન્ટ નાઇન્ટી સેવન છે અને ઉપલા મહિનાનો પીસીઆર રેશિયો આ મહિનાનો ઝીરો પોઈન્ટ નાઇન્ટી સેવન એટલે શક્યતા છે કે આ મહિનામાં આપણને મોટો ઘટાડો જોવા નહીં મળે કેમકે ઝીરો પોઈન્ટ નાઇન્ટી સેવન છે એટલે મોટો ક્રેશ વી કે નોટ એક્સપેક્ટ એક મોટું જર્ગ જે આપણે કહીએ છીએ નિફ્ટીમાં આઠસો હજાર પોઈન્ટનો ઘટાડો કે સાતસો આઠસો પોઈન્ટનો ઘટાડો એવી શક્યતા આ લેવલથી એટલે શુક્રવારના બંધ ભાવથી શક્યતા ઘણી ઓછી દેખાય છે પુટ કોલ રેશિયોને આપણે કન્સિડર કરીએ તો પણ ઉપલા મહિનામાં એપ્રિલ મહિનામાં પીસીઆર રેશિયો ટુ પોઈન્ટ ઝીરો સેવન છે હવે એ ટુ પોઈન્ટ ઝીરો સેવન છે એટલે એ સંકેત આપે છે કે એપ્રિલ મહિનાની સિરીઝમાં એની ટાઈમ તમને એક જર્ક આવશે એક મોટું કરેક્શન આપણને જોવા મળશે તો બી પ્રિપેર્ડ ફોર ધેટ રાઈટ આ હું તમને આપી રહ્યો છું હાલના આ અઠવાડિયામાં કેમ કે આ અઠવાડિયામાં શુક્રવાર જે આવે છે ને એ શુક્રવાર ઉપલા મહિનાનો છે તો ચાન્સીસ એનીથિંગ ઇઝ પોસિબલ ડેટા જે સંકેત આપે છે એ ડેટાથી હું તમને કહી રહ્યો છું કે એનીથિંગ ઇઝ પોસિબલ તો આ એક પોસિબિલિટી છે આપણે કઈ વસ્તુને વધારે ફોલો કરવાની છે બોન્ડ ઇલને બોન્ડ ઇલ તમે જુઓ તો આજથી મહિના પહેલાં વન પોઈન્ટ ફાઇવ વન વન પોઈન્ટ ફાઇવ એના આસપાસ તો માર્કેટ આપણે ત્રીજીમાં હતા ઓલ ટાઈમ હાઈ ઉપર હતા જેમ બોન્ડ ઇલ વધવાનું શરૂ થયું આપણે એવી ચર્ચા કરી ચૂક્યા છીએ તો જેમ શરૂ થયું બોન્ડ ઇલ વધવાનું તો આપણને ઘટાડ જો મળ્યો અત્યારે બોન્ડ ઇલ તમારું વન પોઈન્ટ આવી ગયું છે જે રીતના બોન્ડ ઇલ દેખાય છે એ રીતના બોન્ડ ઇલ ટુ ટકા સુધી જાય એવી સંભાવના છે જો બોન્ડ ઇલ બે ટકા જતો રહે છે તો નિફ્ટી આપની બે ટકા બોન્ડ ઇલ જાય તો તો નિફ્ટી આપની તેર હજાર તેર હજાર પાંચસોના વચ્ચે આવી શકે છે તેર હજાર પાંચસો પણ આવી શકે છે તેર હજાર બી આવી શકે છે તો તમે એ લેવલ સુધી તમે તૈયારી રાખો આ બોન્ડિલને તમારે ઓબ્ઝર્વ કરતા રહેવું પડશે બીજી વસ્તુ ખાસ આ બોન્ડિલ ઉપર મેં તમને તેર હજાર પાંચસો તેર હજાર બી એક લેવલ આપ્યો છે અને પીઈ હા આ પી જોશો તો નિફ્ટીની પીઈ એ ચાલીસ છે જે ઘટવી જોઈએ જોઈએ થવી જો ઉપર આપણે વાત કરીએ હાલના તબક્કે નજીકના સમયમાં હું ટાઈમ સાયકલ ઉપર નથી જતો ટાઈમ ફ્રેમ ઉપર નથી જતો હાલના તબક્કે આપણે ગઈકાલનો જે ડેટા છે કે શુક્રવારનો જે ડેટા છે એને ધ્યાનમાં લઈને આપણે ચાલીએ છીએ ને અને આપણે બે ત્રણ દિવસ કે આ વીક સુધીની આપણે ગણતરી કરીએ છીએ પછી તમે કહેશો કે હરેશભાઈ તમે કીધું હતું કે ચાલીસ પીનું ત્રીસ પી ત્રીસ પી આવી ગયું મે મહિનામાં પણ નિફ્ટી તેર હજાર તો ના પણ નિફ્ટી પીઈ જો આજે ચાલીસ છે અને એ ત્રીસ થઈ જાય છે તો નિફ્ટીનો સપોર્ટ આપણને તેર હજાર જોવા મળે છે તો તેર હજાર પાંચસોથી તેર હજાર જેટલું તમે એના નજીક જશો તમે બાઈંગ કરી શકશો થર્ટી પી ઉપર તમને કદાચ દેખાય છે લોઅર સાઈડ ની મેં વાત કરી તો હું ટકા પ્રમાણે વાત કરું તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માં ઓન ધોર સાઈડ મને ત્રણ થી ચાર ટકા દેખાય છે ઓન ધ હાયર સાઈડ

ઘણી વખત છે ને અમે ફ્રીમાં ટીપ કે ઘણા વખત ઇવન તમે મને પૂછો છો કે હરેશ ભાઈ અમને કંઈક આપો ને કમાવા માટે હું નથી આપતો કારણ શું છે કે હું એ વખત સમાચાર આપું પછી વાતાવરણ બદલાઈ જાય અને તમે એ વસ્તુને એક્ઝિટ નથી કરતા પછી નુકસાન થાય છે તો તમે કહો છો હરેશભાઈ તમે કીધું તું કદાચ ડાયરેક્ટલી તમે મને નથી કહેતા થર્ડ પાર્ટીને કહો છો તો એક નેગેટિવ પબ્લિસિટી થઈ જાય છે તો જ્યારે તમે જેના પાસેથી સલાહ લો છો તો એને તમારે ટોટલ સમજવાની જરૂર છે રાઈટ તો આ બધું જે હું તમને આપી રહ્યો છું આ એક ટોટલ ડેટાબેઝ છે એ આપણે અસ્સાઇડ ડેટાબેઝ છે આપણે ચાર્ટનું ડેટાબેઝ નથી લીધું મેં ચાર્ટના ડેટાબેઝ ઉપર હું અલગથી વાત કરીશ આ તો આપણે પીપુટ કોલ રેશિયો આપણે લીધો છે પીઈ આપણે લીધું છે આપણે બોન એલ લીધું છે આપણે એ બધી વસ્તુને કન્સિડર કરીને આપણે ગણતરી કરી રહ્યા છીએ કે માર્કેટ શું બિહેવ કરી શકે છે આગામી સમયમાં કે આ બધી વસ્તુ તમને ઇન જનરલ આપણને ડાયરેક્શન આપે છે એટલે એક એક વસ્તુ જે હું સ્ટાર્ટિંગથી બોલ્યો છું એ તમારે સમજવાની જરૂર છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે રાઈટ હવે આ ડેટા જે છે એ પ્રમાણે નિફ્ટી અને બેંક નિફ્ટી નીચેમાં મને ત્રણથી ચાર ટકા દેખાય છે

આપણને એક મિરાજ જે ઇંગ્લિશમાં અમે કહીએ છીએ હવે ગુજરાતીમાં શબ્દ તને ખબર છે એવું નહીં આપણે આમ ગરમીમાં તો આપણને દૂર દેખાય કે પાણી પડ્યું છે પણ પાણી હોતું નથી રાઈટ એ એ ઇંગ્લિશમાં મને ઇંગ્લિશમાં શબ્દ એમને આવડે છે કે મિરાજ અમે કહીએ છીએ એટલે એ હોય છે એટલે ઘણી વખત ડેટા જે છે ને એ ફ્લૂક હોય છે ફેક હોય છે હું એમ નથી કહતો કે કાયમ ડેટા ફેક હોય છે પણ ઘણી વખત ડેટા છેતરામણી હોય છે જેમ ચાર્ટમાં હોય છે કે ચાર્ટમાં છેતરા બન્યું છે થયું હતું શુક્રવારે પણ થયું હતું શુક્રવારે મને સવારે એક વખત મને સિક્સ વન સેવનનું જે હતી નિફ્ટી હું તમને વાત કરું ટાઈમ સાથે તમને કહું છું ઇફ ઇફ આઈ એમ નોટ રોંગ હા સવા અગિયાર વાગે અગિયારથી સવા અગિયારના વચ્ચે સિક્સ વન સેવન મેં તમને વાત કરી ફોર એટી વન ચૌદ હજાર ચારસો એક્યાસી એના ઉપર તેજી ચૌદ હજાર ચારસો એક્યાસી ઉપર આપણે તેજી કરાવી બીજો મારો લેવલ હતો ચૌદ હજાર છસો સત્તર સિક્સ વન સેવન ત્યારે સિક્સ વન સેવન બી આપણને ક્રોસ થતું જોવા મળ્યું કેમ કે ખુલ્યું હતું ચૌદ હજાર છસો દસ ત્યાંથી વધીને ચૌદ હજાર છસો બેતાલીસ એંસી અને પછી એને કરેક્શન આપ્યું તો એ કરેક્શન આપ્યું બરાબર તો આપણે હવે પાંચ મિનિટની કેન્ડલમાં હું એને નજર મારું અને તો તમે જુઓ તો અગિયાર ને અગિયાર પાંચે મને પોઝિટિવ કેન્ડલ મળે છે અગિયાર ને અગિયાર પાંચે મને છસો સત્તરથી પિયર્સ કરે છે નિફ્ટી જાય છે ઉપર છસો ત્રીસ ઓગણ ત્યાંથી ફરી પાછી નિફ્ટી બેક આવે છે બેક ક્યાં સુધી આવે છે છસો નવ તમારો સિક્સ વન સેવન લેવલને બ્રિજ કરી દીધો ત્યાં તરત જ અમે કીધું ભાઈ સિક્સ વન સેવન ઉપર જેમ ગઈ અમે કીધું બાય સિક્સ વન સેવનને જેમ તોડી અમે કીધું એક્ઝેક્ટ એટલે ઓલમોસ્ટ તમે બાયમાં બેઠા અને તમે ઉતરી ગયા તો એમાં નુકસાન ના થયું વધારે પછી શું થયું એના પછીની કેન્ડલમાં એટલે અગિયાર દસથી અગિયારની પંદરની કેન્ડલમાં તમે જુઓ તો છસો બેતાલીસ તેતાલીસ ગઈ અને નીચેમાં છસો તેર આવી એટલે છસો સત્તરની નીચે બંધ આપી દીધું તમને વાત પતી ગઈ એક્ઝિટ તો કમ્પ્લીટ જ છે પણ તમારું જોખમ પાંચ દસ પોઈન્ટ અને બ્રો કરે છે તમે બચી ગયા ત્યાંથી નિફ્ટી ઘટી ઘટી ક્યાં સુધી ઘટી ચારસો ચોરાણું સુધી બસ આ રીતના તમારે નીકળતા હોવું જોઈએ તો એ એક ફેક ટ્રેડ આવી ગયો તો તમને એક બ્રેકઆઉટ આપ્યું હતું સિક્સ વન સેવનનું બ્રેકઆઉટ આપ્યું હતું એ વખતે લાગતું હતું કે ના કે જી હા નિફ્ટી હવે ઉપર જશે માર્કેટ હવે ઉપર જશે ચલો આપણે ખરીદી કરી લી પણ ત્યાં તમે ખરીદી કરી તમને ટ્રેપ કર્યો પાંચ દસ મિનિટમાં અને તરત જ તમને બેક આપી દીધું તો તમારે એ અટેન્ટિવ રહેવું પડે એટલે એ વખતે જોવું પડે તો અત્યારે મેં જે ડેટા પ્રમાણે તમને જે વાત કરી છે એ ડેટા જો સચોટ હશે તો જી હા આ બધી પોસિબિલિટીઝ છે રાઈટ ઘણા વ્યક્તિ શું કરતા હોય છે કે એક જ લાઈનમાં હરેશભાઈ શું બોલ્યા ભાઈ બોલ્યા તેર હજાર નિફ્ટી કરી દઈએ અરે ભાઈ મારા તમે કમ્પ્લીટ સાંભળો અને ફક્ત સાંભળો નહીં કેમ કે મેં એવા ઘણા લોકોને હું ઓળખું છું જે લોકો સાંભળે છે પણ સમજતા નથી ધ્રુવી આ બહુ અગત્યની વાત છે ઘણા લોકો સાંભળે છે પણ સમજતા નથી એટલે તમારે ટોટલ જે છે ને બધી વસ્તુ તમે હાલના તબક્કે તમે એક બહુ ક્રુશિયલ ઝોનમાં બેઠા છો તમે સમજો મેં આપને વાત કરી છે કે આપણે એક મોટા જર્કની રાહ જોઈ રહ્યા છે ઇટ ઇઝ એક્સપેક્ટેડ ડેટા જોઈને તો એનો મતલબ એ નથી કે આપણે તરત જતા ઇટ કેન બી તો તમારે હેજ કરીને આગળ વધવાનું છે તમારે જો એગ્રેસિવ કરવું છે કામ કાં તો તમે સેન્સિવલી લો લો વોલ્યુમમાં તમે તેજી કરો એમ નથી કહેતો કે તેજી નહીં થાય ઉપરમાં એકદમ ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે અત્યારે બંધ આપ્યું છે તમારું સાતસો ચુમ્માલીસ સાતસો સિત્તેર આજ માટે આ લેવલ લખી લો ચૌદ હજાર સાતસો સિત્તેર સેવન સેવન્ટી ચૌદ હજાર સાતસો સિત્યોતેર ચૌદ હજાર સાતસો સિત્તેર ઉપર એક કલાક વ્યવસ્થિત ના ટકે અને તમે તરત જઈને લઈ લીધું મેં હમણાં તમને પરમ દિવસ નો શુક્રવાર નો તમને દાખલો આપ્યો મારા માટે સિક્સ વન સેવન એક લેવલ હતું સિક્સ વન સેવન ને પીએસ કર્યું પીએસ કરી નીચે આવી ગયું શું થયું નીચે પેનિકી ઊભી થઈ ગઈ પણ નીચેથી જ્યારે ફરી સેકન્ડ ટાઈમ જ્યારે ઉપર આવ્યું સિક્સ વન સેવનને ક્રોસ કર્યો તમે જો કયો ટેન્શન ફ્રી તમને ફંડ મળ્યું છે તમારી કેપિટલ એપ્રિસિએશન જો મળ્યું છે એ જ રીતે ચૌદ હજાર સાતસો સિત્તેર હવે આપણે આ લેવલને ખાસ ધ્યાન સમજવાની જરૂર છે એક કલાક માટે એના ઉપર બેસવું જોઈએ નિફ્ટી વ્યવસ્થિત એ વખતે તમારે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો કે ભાઈ આ કીધું છે હવે આ વસ્તુ આ રીતના થઈ છે કે નથી થઈ આ થઈ છે તો મારે હવે અહીંયા ખરીદી કરવી કે નહીં એ તમારા તમારા એડવાઇઝરને પૂછીને તમારે ટ્રેડ કરવાનું છે એવું નહીં કે હરેશ ભાઈ એક વખત કહી દીધું એટલે ફાઇલ એન્ડ ફાઇનલ અને આપણે બેસી ગયા શુક્રવાર જેવું બી થઈ શકે કે સિક્સ વન સેવન ઉપર ચાલ્યું આપણે બેસી ગયા પછી ફોર એટી ફોર ફોર નાઇન્ટી ફોર કેટલું આવી ગયું હતું ફોર મેં લેવલ કીધું હતું હા ફોર નાઇન્ટી ફોર ફોર નાઇન્ટી ફોર આવીને આપણે પેનિકીમાં આપણે છૂટી ગયા પછી માર્કેટ ફરી પાછું ઉપર આવી ગયું નોર્મલી આ જ થતું હોય છે તો સમજીને કામ કરો રાઈટ ટાઈમ ઉપર તમે ટ્રેડ ઇનિશિયેટ કરો એ અગત્યનું હોય છે પેનિકીમાં કામ કરશો તો મજા નથી આવતી ઘણી વખત હું ડિસ્ટર્બ થઈ જઉં છું હું બી એક માનવી છું મારા પર ફોન આવતા હોય છે પેનિકીવાળા ફોન આવતા હોય છે પેનિકીવાળા જ્યારે ફોન આવતા હોય છે તો અમારા દિમાગ બી જે છે ને ડિસ્ટર્બ થઈ જતો હોય છે એટલે અમે અવોઇડ કરીએ છીએ કે ચાલુ માર્કેટમાં અમે ફોન ના લઈએ ના સ્વીકારીએ વોટ્સઅપ ઉપર જ અમે બધું પ્રેફર કરતા હોઈએ છીએ ફોન ઉપર અમે નથી એક્સેપ્ટ કરતા કેમ કે જેટલી વાત આવશે ને એક ક્ષણ અમારો એક વીક આવી જાય અને એક કમજોર ક્ષણમાં અમને કોઈએ પેનિકી નાખી દીધી ને અમે પેનિક થઈ ગયા રાઈટ તો આ વાત ખાસ સમજવા જેવી છે બતા જો અમે બી માનવી છીએ અમે કે ભગવાન નથી માતાજીનો આશીર્વાદ છે કે જે અમને થોડુંક દેખાય છે તમારા કરતાં વધારે કેમ દેખાય છે કે અમે થોડુંક આ વધારે સ્ટડી કર્યું છે વધારે ઉતરે છે વધારે અંદર એન્ટર કરીએ છીએ વધારે આને સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને એ અમે આપને ડિલિવર કરીએ છીએ અને આપને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ જે હોશિયાર છે જે સમજવું છે એ આ બધી વસ્તુ જાણે છે મે બી જે ઓપરેટર સાથે બેઠા છે ફંડ હાઉસર અને કોઈ ઓળખાણ સાથે બેઠા છે મે બી એમને આ બધી વસ્તુની જરૂર નથી પણ અમારો આ કાર્યક્રમ એવા લોકો માટે નથી આ કાર્યક્રમ આપણે એક જાગૃત માટે કાર્યક્રમ છે તમારા જે ધબકારા જે છે શેર બજારમાં જે તમારા ધબકારા છે એ બહુ વધી ના જાય ને બહુ ઘટી ના જાય ને તમે ડિસ્ટર્બ ના થાવ તમારું ડાયાબિટીસ તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહે ને તમે શાંતિથી તમને બજારનું તમને ખબર હોય અને તમે એમાં તમે શાંતિથી ચાલો એક શાંત પાણીના જેમ એ લહેરની જેમ તમે ઉપર નીચે ઉપર નીચે ના થાવ એ અગત્યની વસ્તુ છે આપણને એ જોઈએ છે શાંતિથી તમે જાઓ તમને બજારની ખબર પડી ગઈ છે કે બજાર હવે આગળ શું રહેવાનું છે શું થવાનું છે મેં આખી તમને વાત કરી છે બી પ્રિપેડ હું હજી કહું છું જો આ ડેટા બધું પરફેક્ટ છે બી પ્રિપેડ બટ માર્કેટ ઉપરમાં મેં આપને એક લેવલ આપ્યો ચૌદ હજાર સાતસો સિત્તેર એનાથી ઉપર મેં તમને બીજો એક લેવલ આપ્યો છે પંદર હજાર એકાવન પંદર હજાર પંદર હજાર એકાવન એના ઉપર કઈ રીતના આવે છે ક્યારે આવે છે ટાઈમ સાયકલ મેં જોયું નથી એ ખબર નથી બટ પોસિબિલિટી છે ઉપર આવવાની કેમકે જે ડેટા ફેક્ટર્સ છે એ હાલના તબક્કે સપોર્ટ કરી રહ્યા છે મંદીને પણ સપોર્ટ કરી રહ્યા છે તમને બીજી વાત કરું મંદીને જે સપોર્ટ કરી રહ્યો છે કોરોના કોવિડ આપ જુઓ શું થઈ રહ્યું છે આપણે કેટલા પ્રિકોશન્સ લઈએ છીએ ને નથી લેતા રાઈટ પછી આપણે ગમે તે પર્સનાલિટી હોઈએ એક સાધારણ વ્યક્તિ હોઈએ કે એક સેલિબ્રિટી હોઈએ કોવિડનો જે પ્રિકોશન્સ છે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક મસ્ટ છે હવે તો આપણે સેકન્ડ વેવમાં આવી ગયા છે મહારાષ્ટ્રનો ગ્રાફ તમે ખાલી જોઈ લો કેવો વધ્યો છે મહારાષ્ટ્રમાં શું પરિસ્થિતિ થઈ છે કરે નારાયણ ગુજરાતમાં આપણને ફરી આવું કંઈક જોવા મળી જાય પ્રિકોશન્સ આપણે આપણા માટે લેવાનું છે સરકાર એમની રીતે કરે છે સરકારને છોડો સરકાર કરે કે ના કરે સરકાર કરી રહી છે પણ સરકારને આપણે બ્લેમ નથી કરવાનું આપણે આપણા જાતને બ્લેમ કરવાનું છે કોરોના હું અનુભવીને બેઠો છું એટલે તમને કહું છું જો તમે મારો શેર બજારનો આ કાર્યક્રમ જોવો છો મને માન આપો છો પ્રેમ કરો છો તો કોરોનાને પણ તમે બીવો કોરોનાથી બી તમે સાચવો જેમ તમારી મૂડી ખલાસ થઈ જાય છે ત્યાં તમારી તબિયત ખલાસ થઈ જશે કોઈ વ્યક્તિ જતો રહેશે તો પછી કેટલી તકલીફ થાય છે એ બહુ ડિફિકલ્ટ છે રાઈટ તો વિથ ધ કોરોના પ્રિકોશન્સ કોરોનાને આપણે ધ્યાનમાં રાખીને માર્કેટમાં આપણે શાંત દિમાગથી બધું ધ્યાન રાખીને આપણે આગળ વધવાની જરૂર છે આ આખો ડેટા જે છે એ તમારા વીક માટે બી તમને કામ આવશે સોમથી પચીસ તારીખ સુધી ક્વોઈટ પોસિબલ શુક્રવારે પણ તમને આ ડેટા કામ આવી શકે છે તો બી પ્રિપેર્ડ હેપી ટ્રેડિંગ ડે થેન્ક યુ ચોકસ ધરીશભાઈ બજાર વિશે વાત કરી છે શરીશભાઈ આપણે પર્ટીક્યુલર કન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા થઈ નથી આજે એટલે એનો પ્રશ્ન બનતો ન ને નિફ્ટી ની મે વાત કરી છે પણ તમને કહી દઉં કે ઇન જનરલ કે જે બી મે ઓવરઓલ માર્કેટમાં વાત કરી છે મારી કોઈ પોઝિશન નથી હું ટ્રેડિંગ નથી કરતો એટલે મારી કોઈ પોઝિશન નથી તો હા મારા મિત્ર ફ્રેન્ડ સર્કલ્સ ને બધા રિલેટિવ ફ્રેન્ડ્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એમની ક્યાંક પોઝિશન હશે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ છે ચોક્કસ તો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ ચર્ચા કરવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર